નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? હું પિયુષ બુસા, ઉષા સ્ટ્રીમ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આપણે રાજ્ય સેવા નિરીક્ષણ પેપરનું બોર્ડનું પેપરનું સોલ્યુશન જોતા હતા. એમાં ગણિત અને રીઝનિંગમાં આપણે પાર્ટ નંબર 1 જોઈ ગયા મિત્રો. હવે આપણે શરૂઆત કરવાના છે પાર્ટ નંબર 2થી. તો શરૂઆત કરતાં પહેલાં જો હજી તમે મારી ચેનલ બુસા સ્ટડી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો જરૂર સબસ્ક્રાઇબ કરી લે અને બાજુમાં આવતો બેલ આઇકનને જરૂર દબાવી લે, જેથી કરી હું આવો કોઈ પણ વિડીયો અપલોડ કરું તો સૌપ્રથમ તમને નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 8થી. 8માં નંબરથી દાખલાથી આપણે શરૂઆત કરીએ પાર્ટ નંબર 2માં. તો આપણે જોઈએ તો 8માં નંબરની દાખલાની રકમ શું કહે છે. તો આપણે પહેલાં તો રકમ જોઈએ 8માં નંબર દાખલાની. તો શું કહે છે જોવો તો, કે અંડરરૂટમાં આપેલું 8ને એના 1/3 મતલબ કે એનું ઘનમૂળ કાઢવાનું છે. મતલબ કે આનો મતલબ શું થયો કે અંડરરૂટ 8નું ઘનમૂળ કાઢવાનું છે. તો આની કિંમત શું થાય? તો મિત્રો, હવે તમને ખબર હશે કે બીજગણિતમાં આપણે કોઈ પણ સંખ્યા હોય એમ અને એન, તો પહેલાં આપણે એને એરેસ ટુ એન અને પછી એમ લખીએ. મતલબ કે આ બી સંખ્યાને આપણે પહેલાં એન લખી પછી કે એમ લખી, કોઈ પણ સંખ્યાને અડાવરી મતલબ કરી શકી. ક્રમના નિયમ પ્રમાણે પહેલાં આ એન લખી તોય ચાલે, મતલબ કે એમાં કાંઈ ફરક પડશે નહીં. એ જ નિયમ આમાં લગાડવાનો છે. જોઈએ આપણે શું કરવાનું છે. પહેલાં તો 8નું વર્ગમૂળ કાઢવાનું છે, તે પહેલાં આપણે 8નું ઘનમૂળ કાઢી લઈએ. તો આનો મતલબ 1/2 વર્ગમૂળ એટલે, અને આનો 1/3 છે. તો આપણે પહેલાં 8નું ઘનમૂળ કાઢી લઈએ. તો 8નું ઘનમૂળ કેટલું થશે? 2. પછી એનું વર્ગમૂળ કાઢીએ તો શું થશે? અંડરરૂટ 2. તો મિત્રો, આનો જવાબ શું આવશે 8માંનો? કે વર્ગમૂળમાં 2. એવો ઓપ્શન જોઈએ તો એ ઓપ્શન છે બી મિત્રો. તો જોઈએ આના પછી આપણે 9મો દાખલો. મિત્રો, 9મો દાખલો શું કહે છે? તો 9મા દાખલાની આપણે રકમ વાંચીએ. જોઈએ તો કે 12 પરીક્ષકો રોજના 16 કલાક કામ કરી 18 દિવસમાં 24,000 ઉત્તરવાહીઓ તપાસે છે. તો 24 પરીક્ષાર્થીઓ 6 કલાક કામ કરીને 36 દિવસમાં કેટલી ઉત્તરવાહીઓ તપાસી શકે મિત્રો? તો આ મિત્રો આપણે કેવું થયું કે કામ અને સમય આધારિત દાખલો થયો. તો તમારી પાસે એક સૂત્ર છે મિત્રો, કેવું કે M1D1H1 M1D1H1 છેદમાં W1, આ બાજુ M2D2H2 છેદમાં W2. મિત્રો, આ સૂત્ર તમને ખબર જ હશે, કામ અને સમયનું સૂત્ર છે. આમાં બસ ખાલી કિંમત જ તમારે મૂકવાની હતી અને કિંમત મૂકીને ખાલી સાદરૂપ આપવાનું છે. તો M1 બરાબર રકમમાં જોઈશું શું કહે છે. પહેલાં તો કે 12 પરીક્ષકો એટલે M1 12 પરીક્ષકો, ઓકે, કેટલા દિવસ કામ કરે છે? કે 8 દિવસ કામ કરે છે. કેટલી કલાક કામ કરે છે? કે 16 કલાક. કેટલી ઉત્તરવાહીઓ તપાસે છે? કે 24,000. તે જ રીતે બીજા કારીગરો કેટલા આવ્યા? તો કે 24 પરીક્ષકો આવ્યા. ઓકે, રોજના કેટલા કલાક મતલબ કે કેટલા દિવસ કામ કરે છે? તો કે 36 દિવસ કામ કરે છે. રોજની કેટલી કલાક? તો કે 6 કલાક. તો ઉત્તરવાહીઓ કેટલી બનાવે? તો આપણે W2 શોધવાનું હતું મિત્રો. તો મિત્રો, હવે ખાલી આમાં સોરી અહીંયા મિત્રો 18 છે, 8 નથી. તો મિત્રો, ખાલી આમાં આપણે સાદરૂપ જ આપવાનું હતું. સાદરૂપ આપીએ, જો 12 દુને 24, 12 દુને 24, 6 તેરી 18, 6 તેરી 18. અહીંયા છેદ ઉડાડશું આપણે, તો અહીંયા ઉડાડી આપણે 4 ચોકે ચોકે 16 અને 9 ચોક 36, તો અહીંયા વધ્યા 9. હજી છેદ ઉડાડીએ તો અહીંયા ઉડશે 4 એટલે 2 જોડે. હજી આપણે છેદ ઉડાડીએ તો અહીંયા વધશે, અહીંયા 3 2 6, 6ને આપણે 24 વડે ઉડાડશું એટલે આવશે 4, મતલબ કે 4,000. તો હવે શું થયું? અહીંયા આપણે નીચે 4,000 છે, ઉપર તો સંખ્યા 3 ને 2 ઉડી ગઈ. અહીંયા આપણી પાસે 9 છે અને નીચે W છે, મતલબ કે આપણી પાસે સંખ્યા શું હતી? 1/4 9/W2. તો મિત્રો, આને શું કરો કે ચોકડી ગુણાકાર કરી દઈએ, W ને સામેની બાજુ જ આવતી એટલે W2 બરાબર 4,000 ને આ બાજુ આવતી, તો 9×4,000 કેટલા થશે? 9 ચોક 36, તો મતલબ કે 36,000 પુરવાહીઓ તપાસી શક્યો મિત્રો. તો આનો ઓપ્શન જોશું તો કે જવાબ જોશું તો કે 36,000 આવશે. એવો ઓપ્શન જોઈએ તો એ આવશે, મતલબ કે આનો આન્સર થશે મિત્રો 36,000. જોઈએ મિત્રો આના પછી આપણે 10મો દાખલો. 10મો દાખલો શું કહે છે તો જોઈએ. તો કે 5 વ્યક્તિઓ M N O P ને Q, મતલબ કે 5 વ્યક્તિઓ આપેલા છે,
એમ એન ઓ પી ક્યુ, ઊંચાઈ અને વજનની તુલના કરવામાં આવે છે, મતલબ કે એની શું કરે છે, ઊંચાઈ અને વજન. તો પાંચ વ્યક્તિ હોય તો પાંચ ક્રમ લખી નાખો, એક બે ત્રણ ચાર અને પાંચ, એક બે ત્રણ ચાર અને પાંચ. ઓકે, હવે શું કહે છે કે જો વજનમાં ચોથા ક્રમનો વ્યક્તિ પી, વજનમાં ચોથા ક્રમનો વ્યક્તિ પી, ઓકે, ઈ ઊંચાઈ સૌથી ઓછી ઊંચાઈ ધરાવે છે, મતલબ કે સૌથી ઓછી ઊંચાઈ ધરાવે છે, એટલે પાંચમા નંબરની ઊંચાઈ હશે એની. પહેલી આપણે વાક્ય વાંચ્યું એની ઉપરથી આખી માહિતી મળી. બીજું વાક્ય વાંચી, ઊંચાઈમાં એમ બીજા ક્રમનો ઊંચો છે, મતલબ કે ઊંચાઈમાં એમ બીજા ક્રમનો છે, ઊંચાઈમાં એમ કેટલા ક્રમનો છે, બીજા ક્રમનો છે, પણ ક્યુ કરતાં નીચો છે. હવે ક્યુ કરતાં નીચો છે, બીજા નંબર ઉપર હોય તો એની ઉપર કોણ હોય, હવે ક્યુ કરતાં નીચો હોય તો એના ઉપરથી હવે ક્યુ જ નહીં રહેવાનો છે, એનો મતલબ કે ઊંચાઈમાં હવે સૌથી ઊંચો કોણ છે, ક્યુ, એ આપણે એવું કહી શકીએ. પછી વાક્ય, સૌથી વધારે વજનનો વ્યક્તિ ઊંચાઈમાં ત્રીજા ક્રમનો છે, મતલબ કે સૌથી વધારે વજનનો વ્યક્તિ ઊંચાઈમાં કયા નંબરનો છે, ત્રીજા નંબરનો, મતલબ કે પહેલા અને ત્રીજા નંબરનું સ્થાન કેવું આવશે, સરખું આવશે. પછી વાંચી, હાલો શું કીધે, સૌથી હવે એન કરતાં માત્ર એક જ વ્યક્તિ ઊંચાઈમાં ઓછી છે, મતલબ કે એન કરતાં માત્ર એક જ વ્યક્તિની ઊંચાઈ ઓછી છે, તો એન અહીંયા હોય તો એક જ ઓછી ઊંચાઈ થઈ ગઈ એવું હોય તો અહીંયા એન મૂકી દઈએ, તો એનાથી એક જ વ્યક્તિ એવો છે કે ઓછી ઊંચાઈ હોય. તો હવે આપણી પાસે જો ઊંચાઈમાં ક્યુ એમ એન અને પી મળી ગયું, હવે અહીંયા ખાલી એક જ વ્યક્તિ બાકી રહ્યો, કયો, ઓ, તો અહીંયા ઓ આવે તો અહીંયા પણ ઓ આવી શકે, પહેલું અને ત્રીજું સ્થાન સરખું છે. પછી વાંચી, ચાલો જો વજન, હવે વ્યક્તિ એન માત્ર એક જ ઊંચાઈ ઓછી છે, હવે શું કીધું, વજન અનુક્રમે, વજનમાં અનુક્રમે ક્યુ અને એમ કરતાં ઓછી છે, મતલબ કે અહીંયા આપણે કીધું એન કરતાં માત્ર એકની જ ઓછાઈ, શું કીધું, હવે વાક્ય હું કીધું કે એન કરતાં માત્ર એક જ વ્યક્તિની ઊંચાઈ ઓછી છે, મતલબ કે એન કરતાં માત્ર એક જ વ્યક્તિની ઊંચાઈ ઓછી છે. હવે પછી હું કીધું એ જ વાક્યમાં, હરે એ જ વાક્યમાં કન્ટિન્યુ છે, શું કહે છે કે જેનું વજન અનુક્રમે ક્યુ અને એમ કરતાં ઓછું છે, મતલબ કે અહીંયા જે પી હતો આ પીનું કેના કરતાં ક્યુ અને એમ કરતાં વજન કેવું છે, ઓછું છે અનુક્રમે, એનો મતલબ કે વજનમાં એમ કયો આવ્યો, બીજા નંબરે આવ્યો, અને ઊંચાઈમાં કેવા નંબર આપ્યો, બીજા નંબરે, અને વજનમાં ત્રીજા નંબરે. તો મિત્રો આનું સ્થાન કયું થયું કે બીજું અને ત્રીજું. તો આ ઓપ્શન જોયો તો આ ઓપ્શન કયો છે મિત્રો, તો આ ઓપ્શન છે સી. તો આનો આન્સર થશે મિત્રો, જવાબ સી આવશે, બીજું અને ત્રીજું. જોઈએ મિત્રો 11મો દાખલો. તો જોઈએ મિત્રો 11મો દાખલો. 11મો દાખલો શું કહે છે, આપણે રકમ વાંચીએ. તો 11મો દાખલો શું કહે છે કે જો સમીકરણમાં 3x + y = 10 હોય તો એનો ઉકેલ એ અને 4 હોય તો એનું કિંમત શોધો. મતલબ કે આપણી પાસે એક સમીકરણ આપેલું છે, શું કે 3x + y = 10 હોય, એનો ઉકેલ શું છે, તો એ અને 4 આ એનો ઉકેલ આપેલો છે. તો ઉકેલમાં આપણે એની કિંમત શોધવાની છે. તો મિત્રો જો આનો ઉકેલ આપ્યો હોય તો કિંમત આપણે x અને y માં સીધી મૂકી દેવાય. તો 3x ની જગ્યાએ a, y ની જગ્યાએ 4, 10 ના એમણમ 10, 4 આ બાજુ આવશે તો શું થશે, 10 માઇનસ 4 એટલે 6, તો એ બરાબર શું થશે, સામેથી છેદ 3 દુને 6 એટલે એ બરાબર કેટલા થશે, 2. મતલબ કે 11મો જવાબ શું આવશે મિત્રો, આન્સર એ બરાબર 2 આવશે. જોઈએ મિત્રો આના પછી આપણે 12મો દાખલો. 12મો દાખલો શું કહે છે, રકમ વાંચીએ કે જો 3 મિત્રો પી ક્યુ આર વચ્ચે 371 રૂપિયા એવી રીતે વેચવામાં આવે છે કે પી ક્યુ આર ને પી પી ક્યુ આર વચ્ચે 371 રૂપિયા વેચવાના છે. હવે શું કીધું છે, જો કે પી ને ક્યુ કરતાં 49 વધુ મળે છે, પી ને ક્યુ કરતાં આના કરતાં 49 રૂપિયા કેવા મળે છે વધુ. પછી શું કીધું છે કે આર ને ક્યુ કરતાં 56 રૂપિયા ઓછા મળે છે, આર ને ક્યુ કરતાં 56 રૂપિયા ઓછા મળે છે. મતલબ કે પી સૌથી મોટો હશે, ક્યુ એનાથી નાનો, અને આર સૌથી નાનો હશે મિત્રો. તો હવે આવો દાખલો આપણે ઓપ્શન ઉપરથી જ કરી શકાય. જો આવો ઓપ્શન જુઓ કે પી સૌથી મોટો હોય એવો પહેલો ગુણોત્તર સૌથી મોટો, પછી એનાથી નાનો ગુણોત્તર, એનાથી નાનો ગુણોત્તર, એવો ઓપ્શન જોઈએ તો આપણે બી આવશે. કેવો ગુણોત્તર છે, તો 25:18:10. મતલબ કે આ પી હોય તો એ મોટો ગુણોત્તર, પછી એનાથી ક્યુ નાનો, અને અહીંથી નાનો ગુણોત્તર આર થયો. હવે મિત્રો આ જવાબ છે કે નહીં એ આપણે જોવું પડે.
તો જવાબ છે કે નહીં શું કરવા માટે, આ ગુણોત્તરનો બધાનો સરવાળો કરી લો. તો 25 ને 18 ને 10 મતલબ કે 35 ને 18 53 કેટલા થશે? 53 સરવાળો થશે. વા 53 ને રહ્યા ને એ 371 ભાંગી દો, 71 ભાંગ્યા 53. તો કેમ ભાંગવો પડે? કે આમાં એવી કઈ સંખ્યા વડે ગુણાયેલો છે એનો મતલબ કે ગુણોત્તર શોધવા માટે આપણે આ બધા ગુણોત્તરનો સરવાળો કરી જે આપેલી સંખ્યા એને વડે ભાંગી દો તો આપણે ગુણોત્તર મળી જાય. તો મળ્યો આપણે 7. એનો મતલબ કે આ દરેક સંખ્યામાંથી આપણે 7 કોમન કાઢી લીધા હશે અને એને ભાંગી દીધા હશે. તો પાછા આપણે 7 વડે ગુણીએ તો અહીંયા પણ 7 વડે ગુણશું, અહીંયા પણ 7 વડે ગુણશું અને અહીંયા પણ 7 વડે ગુણશું. તો 25 કેટલા થશે? 175. 18 કેટલા થશે? 126. 10 કેટલા થશે? 70. હવે આ રકમ મળી ગઈ આપણી પાસે કે પી બરાબર રાખેલા હશે, ક્યુ બરાબર રાખેલા હશે અને આર બરાબર રાખેલા હશે. તો આપણે ચકાસી લઈએ, પી એ ક્યુ કરતાં 49 વધુ છે, આ બેનો તફાવત કરશો તો 49 જ મળશે. તો કે મતલબ કે હા બરાબર છે કે પી ક્યુ કરતાં 49 વધુ છે, વધુ છે. હવે શું કીધું કે આર એ ક્યુ કરતાં 56 ઓછા છે, મતલબ કે આર એ ક્યુ કરતાં કેટલા છે? 56 ઓછા છે. ઓછા તો કે હા ઓછા છે. તો એનો મતલબ કે જે ગુણોત્તર આપણે લીધો હતો એ ગુણોત્તર સાચો જ છે. કે ગુણોત્તર કયો છે? કે 25, 18 અને 10. તો મિત્રો એનો જવાબ થયો કે બી ઓપ્શન, 25, 18 અને 10. મિત્રો જોઈએ આપણે 13મા નંબરનો દાખલો. 13મા નંબરનો દાખલો શું કહે છે? હવે 13મા નંબરનો દાખલો શું કહે છે જુઓ, કે નીચે આપેલા અવલોકનને જો ચડતા ક્રમમાં ગોઠવેલા હોય તો અવલોકનનો મધ્યસ 62 હોય, મતલબ કે મધ્યસ 62 હોય તો એક્સની કિંમત શોધો. મતલબ કે મિત્રો આ તમને અવલોકન આપેલા છે, હવે અવલોકન જોશો ને તમને બેકી સંખ્યા મતલબ કે 10 અવલોકન આપ્યા છે, તેનો મધ્યસ શોધવો હોય તો શું કરવું પડે? 10 અવલોકન આપેલા છે તો હવે 10 અવલોકન આપેલા છે તો શું કરવું પડે? 5મો અને 6ઠો અવલોકન લઈ લ્યો, મતલબ કે આ બાજુથી 5 લેશું, મતલબ કે 5મો અવલોકન જે આવશે કયો આવશે? તો કંઈ આમાં 5મો અવલોકન કયો છે? તો કે x, અને 6ઠો કયો છે? તો કે x+2. એ બેનો મધ્યસ્થ મતલબ એ બેનો મધ્યક લ્યો ને એને જ આપણે મધ્યસ્થ કહેતા હોઈએ છીએ. એને મતલબ કે કોઈ પણ તમને ચડતા ક્રમમાં આપેલી હોય સંખ્યા અને બે વચ્ચે મતલબ કે એની વચ્ચે સંખ્યા કઈ આવતી એને આપણે મધ્યસ્થ કહેતા હોઈએ છીએ. તો આમાં 10 અવલોકન આપેલા છે તો એનો મધ્યસ્થ શું થાય? કે 5મો અને 6ઠા અવલોકનનો મધ્યક લઈ લ્યો એ જ એનો મધ્યસ્થ થાય. તો આપણે એનો મધ્યક લીધો, x+1 ના 2 એટલે મધ્યક લેવો એટલે 2ની સરેરાશ. એ કેટલા આપણે આપેલા છે? 62 આપેલા છે. તો બસ આપણે x ની કિંમત શોધવાની છે. તો x+1 એટલે 2x+2 બરાબર આપણે 62ને આપણે 2 વડે એટલે અહીં 2 સામેની જશો એટલે ગુણાકાર થશે. 62 ને 124. હવે 2 આ બાજુ આવશે એટલે માઇનસ થશે. તો 2x = 124 માંથી 2 જશે તો 122. હવે x બરાબર શું થશે? 122 ભાગ્યા 2 એટલે 61. મતલબ કે x બરાબર આપણે શું મળ્યા? 61. તો એ ઓપ્શન જોયો તો એ ઓપ્શન 1 પણ આપેલો નથી. તો મતલબ કે આનો આન્સર થશે ડી, પણ આ સાચો આન્સર થશે 61. મિત્રો જોઈએ આના પછી આપણે 14મો દાખલો. 14મો દાખલો શું કહે છે મિત્રો? તો જોશો તો 14મો દાખલો વિધાન આધારિત દાખલો છે. કેવો છે? કે વિધાન આધારિત દાખલો. કેમાં પ્રથમ વિધાન, બીજું વિધાન કે ત્રીજું વિધાનમાંથી કયું વિધાન ખોટું છે એ ચકાસવાનું છે. મિત્રો પહેલું વિધાન જોયું કે સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાનું માપ 60° હોય છે. મતલબ કે પહેલું વિધાન જોયું કે સમબાજુ આ ત્રિકોણ છે, સમબાજુ બને એટલે શું થાય? કે બધી બાજુઓ કેવી હોવી જોઈએ? સરખી. બધી બાજુઓ સરખી હોય તો એના બધા ખૂણા કેવા હોય? સરખા જ હોય. તો ત્રિકોણ જો 180° ખૂણો બનાવતો હોય તો દરેક ખૂણાનું માપ કેટલું થાય? 60° થાય તો 180નો ખૂણો બનાવે એવું કહી શકીએ. મતલબ કે ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60° હશે તો જ સમબાજુ ત્રિકોણ થઈ શકે. તો મતલબ કે પહેલું વિધાન કેવું છે? સાચું. મિત્રો બીજું વિધાન ચકાસીએ તો શું કહે છે? કે સમબાજુ ત્રિકોણની બાજુઓનું માપ એ હોય તો તેનું ક્ષેત્રફળ √3a² થાય. હવે આ ખોટું છે, કેમ કે જો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું થાય? નીચે અહીંયા કેટલા હોય? છેદમાં 4 હોય તો આ એનું ક્ષેત્રફળ આપણી પાસે સીધું જ સૂત્ર છે. મતલબ કે નીચે 4 આપેલા નથી તો આપણે આમાં બીજા જ વાક્ય ઉપરથી ખબર પડી ગઈ કે આ વિધાન કેવું છે? ખોટું છે. મતલબ કે આનો જવાબ શું થશે? જવાબ થશે બી, કે બી નંબરનું વિધાન કેવું છે? ખોટું છે. મિત્રો તો હવે આગળના જો આપણે ત્રીજું અને ચોથું વિધાન ચકાસવું હોય તો એ ચકાસી લઈએ. ત્રીજું વિધાન શું કહે છે? કે જો કે કોઈ પણ વર્તુળનો વ્યાસ ડી હોય તો તેનું પરિઘ પાઈ ડી થાય. પાઈ ડી
मतलब के जो टू पाई आर आई ने शू थे परिघ हम टू आर हो तो टू आर बराबर शू थे डी थे मतलब कि व्यास तो आप परिघ थी सके पाई डी मतलब कि तीजू विधान पर साचू है और चौथु विधान चकासी लीए चौथु विधान शू कहे कि कोईपण गोड़ा की त्रीजी आर हो तो वक्र सपाटी क्षेत्रफल फोर पाई आर स्क्वेर थे फोर पाई आर स्क्वेर बराबर है कि अपनी पास कोई गोड़ो होने वक्र सपाटी क्षेत्रफल केव अपनी पास सीधे सूत्र है फोर पाई आर स्क्वेर मतलब कि मित्रों आम जवाब थे बी हम जो आप पंदरमो दाखिल शू कहे रकम वाँचिए कोई एक व्यक्ति ने 8% दर थी वार्षिक चक्रवृत्ति व्याजे लोन लीधी है मतलब के शू कहे अपने पास पंदरमो दाखिल कोई व्यक्ति 8% दर आपी दीधो के लोन 8% कोई एक लोन लिए छे बराबर बे वर्ष माटे वर्ष केटला छे बे हवे शू कहे हवे तेने व्याज एने व्याज आपवानुं छे चक्रवृत्ति व्याज मतलब के सी आई चक्रवृत्ति व्याज केटलो आप्युं छे 2496 એટલે કોઈને 2496 રૂપિયાનો વ્યાજ આપ્યું છે તો તે લોન કેટલી લીધી હશે તો આપણે લોન શોધવાની છે મતલબ કે એને કુલ લોન કેટલી લીધી હશે પી શોધવાનું છે તો મિત્રો ચક્રવૃત્તિ વ્યાજ એટલે શું કે પ્રથમ વર્ષે જે સાદું વ્યાજ આવ્યું એનું પણ વ્યાજ એટલે ચક્રવૃત્તિ વ્યાજ તો મિત્રો આ સંખ્યાને આપણે બે ભાગમાં વિભાજન કરીએ જો કે 2400 વત્તા 96 એને મતલબ શું કે 2400 કેમ આપણે કીધા કે 2400 એટલે પ્રથમ વર્ષ માટે આવેલું સાદું વ્યાજ અને બીજા વર્ષ માટે આવેલું સાદું વ્યાજ બે કેવા હોય સરખા જ હોય તો આપણે 2400નો બે ભાગ પાડીએ 1200 એને મતલબ શું કે પ્રથમ વર્ષ માટે સાદું વ્યાજ કેટલું હશે 1200 બીજા વર્ષ માટે સાદું વ્યાજ તો 1200 જ હશે પણ ચક્રવૃત્તિ ક્યારે થાય કે પ્રથમ વર્ષનું મળેલું વ્યાજ એનું પણ વ્યાજ મળે તો ચક્રવૃત્તિ વ્યાજ કહેવાય તો આ 1200ના જો 8% 96 થાય છે તો કે હા 1200ના 8% તમે કરશો તો 96 થાય છે એનો મતલબ કે અમે ભાગ પાડીએ એ બરાબર છે મતલબ કે પ્રથમ વર્ષે મને કયું વ્યાજ મેળવ્યું હશે પ્રથમ વર્ષ માટે 1200 રૂપિયા અને બીજા વર્ષ માટે થઈ ગયું કે બીજા વર્ષ માટે સાદું વ્યાજ તો સરખું જ મળે પણ આ શું મળ્યું ચક્રવૃત્તિ વ્યાજ મળ્યું તો મેં મતલબ કે એનું સાદું વ્યાજ જો 1200 મળ્યું હોય તો કઈ રકમનું હવે આપણે આવું કહી શકીએ કઈ રકમનું 8% લેખે એ પ્રથમ વર્ષે સાદું વ્યાજ 1200 થતું હશે તો જે રકમ શોધવાની છે એ જ આપણે રકમ મળી જશે કે કઈ રકમનું 8% લખે એનું પ્રથમ વર્ષનું વ્યાજ સાદું વ્યાજ 1200 થતું હોય તો હવે આપણે જોઈએ તો 8% આપણે 8 છેદમાં 100 લખી શકીએ અને સામેની બાજુ જવા દઈએ તો 1200 × 100 છેદમાં 8 બસ આનું સાદરૂપ આપો તો શું થશે 15 × 8 = 120 અહીંયા કેટલા આવશે 150 તો 150 × 100 કેટલા થશે 15000 મતલબ કે આપણે જે મુદલ શોધવાની હતી એ કેટલી મળી 15000 મિત્રો આનો આન્સર થશે 15000 તો મિત્રો જોઈએ આના પછી આપણે 16મો દાખલો શું કહે છે તો રકમ વાંચી કે શું કહે છે પી અને ક્યુ એક કામ અનુક્રમે 20 દિવસ અને 25 દિવસમાં કરી શકે છે જો બંને એક સાથે કામ શરૂ કરે પરંતુ થોડા દિવસ પછી પી કામ છોડી દે છે અને બાકીનું કામ ક્યુ 10 દિવસમાં પૂરું કરે છે તો પી એકલાએ કેટલા દિવસ કામ કર્યું હશે એટલે કે પી એકલાએ કેટલા દિવસ કામ કર્યું હશે તે આપણે શોધવાનું છે તો 16મો દાખલો લઈએ જો શું કહે છે પી અને ક્યુ એ કામ કરે છે પી એકલો કામ કરે તો કેટલા દિવસ થાય છે 20 દિવસ અને ક્યુ એકલો કામ કરે તો 25 દિવસ તો આ બેનું કુલ કામ શોધવું હોય તો શું કરવું પડે એ બેનો લસા લઈએ એલસીએમ તો લસા મેળવો આપણી પાસે 100 મતલબ કે કુલ કામ આપણે મેળવો 100 હવે પી એક દિવસમાં કેટલું કામ કરતો હશે તો પી એક દિવસમાં કેટલું કામ કરતો હોય કે 100 ભાગ્યા 20 કરો એ એક દિવસમાં 5 કામ કરતો હશે ક્યુ એક દિવસમાં કેટલું કામ કરતો હશે એક દિવસમાં 4 કામ કરતો હશે મતલબ કે એક દિવસમાં બંને મળીને કેટલું કામ કરે છે 9 કામ કરે છે બંને મળીને એક દિવસમાં 9 કામ કરે છે તો શું કહ્યું પી અને ક્યુ થોડાક દિવસ કામ કરે છે થોડા દિવસ એટલે કેટલા આપણે ખબર નથી એક્સ ધારી લો એક્સ દિવસ કામ કરે છે એક દિવસમાં 9 કામ કરતા હો તો એક્સ દિવસમાં કેટલું કામ કરે 9x કેટલું કામ કરે મતલબ કે થોડું કામ પતી ગયું હવે ક્યુ આવ્યો ક્યુ એકલો 10 દિવસમાં કામ કરી દે છે તો ક્યુ એક દિવસમાં 4 કામ કરે છે તો 10 દિવસમાં કેટલા કામ કરે 40 કામ કરે એક દિવસમાં 4 કરે આજે 4 કરે કાલે 4 કરે 10 દિવસ કરે તો 40 કામ કરે તો આમાંથી થોડુંક આ બેથી થોડું કામ કર્યું હતું ને ક્યુ એકલાએ થઈને થોડું કામ કર્યું અને બે કામ થઈને કેટલું કામ કર્યું કે 100 કામ હતું એ બે થઈને પૂરું કરી દીધું તો એનો મતલબ કે આવું આપણે સમીકરણ મળી ગયું બસ એક શોધી લ્યો એ જ એ ક્યુ એ કામ ને પી એ કામ સાથે મળીને કર્યું હોય એવું આપણે કહી શકીએ તો જોઈએ તો કે 9x = આપણે 40 આ બાજુ આવી જશે માઇનસ એટલે થઈ જશે 60
અને એક્સ બરાબર 60ના છેદમાં 9 તો શું થશે 20ના છેદમાં 3 તો શું થશે 6 2 દુત્યાંશ 3 દિવસ મતલબ કે ક્યુ અને પી એ સાથે મળીને 6 2 દુત્યાંશ 3 દિવસ કામ કર્યું હશે તો પી એ પણ આટલું જ કામ કર્યું હશે ને ક્યુ એ આટલું જ કામ કર્યું હશે તો આપણે પી નું કામ પૂછ્યું હતું તો પી એ કેટલું કર્યું 6 2 ના છેદમાં 3 દિવસ જેટલું કામ કર્યું હશે મિત્રો તો આનો ઓપ્શન થશે આ પણ આવો ઓપ્શન જોઈએ તો એક પણ આપેલો નથી મતલબ કે ડી ઓપ્શન આવશે અને સાચો આન્સર આવશે તો 6 2 ના છેદમાં 3 મિત્રો હવે જોઈએ આના પછી 17મો દાખલો 17મો દાખલો શું કહે છે સત્તરમાં દાખલાની રકમ વાંચી શું કહે છે જો એક કાર પોતાની વાસ્તવિક ગતિના 5ના છેદમાં 7 જેટલા ઝડપે 42 કિલોમીટરનું અંતર 1 કલાકને 40 મિનિટ અને 48 સેકન્ડમાં કાપે તો કારની વાસ્તવિક ગતિ કેટલી હશે મતલબ કે આપણે કારની વાસ્તવિક ગતિ શોધવાની ધારો કે ઝડપ એની વાસ્તવિક ઝડપ એક્સ હોય તો એક્સ ઝડપના 5ના છેદમાં 7મો ભાગની ઝડપ જાય છે મતલબ કે અત્યારે કઈ ઝડપે જાય છે ધારો કે વાસ્તવિક ઝડપ એક્સ હોય તો અત્યારે કઈ જાય 5ના છેદમાં 7ની ઝડપે જાય છે હવે કેટલું અંતર કાપે છે 42 કિલોમીટર અને સમય કેટલો છે 1 કલાક 40 મિનિટ અને 48 સેકન્ડ તો બધાને આપણે પહેલાં તો મિનિટમાં ફેરવી દઈએ તો 1 કલાકમાં કેટલી આવે 60 મિનિટ 40 મિનિટ અને 48 સેકન્ડ છે એને મિનિટમાં ફેરવવું હોય તો 60 વડે ભાગી દઈએ તો શું થશે મિત્રો કે 100 અહીંયા સાદરૂપ આપી તો 12 ચોક અને 12 પંચા તો 4ના છેદમાં 5 આનું સાદરૂપ આપી તો કેટલા થશે 504ના છેદમાં 5 આ આન્સર આવ્યો મિનિટમાં હજી આને આપણે ફેરવી નાખી કલાકમાં તો 504/60 કરશું હવે આ કલાકમાં આવી ગયો સમય આપની પાસે નવો સમય મેળવો 504ના છેદમાં 300 આ રીતે રાખો તો ચાલશે બસ તો હવે આપણી પાસે સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો આપણી પાસે સૂત્ર મૂકી દે ઝડપ એટલે અંતર છેદમાં સમય ઝડપ કેટલી છે 5 એક્સના છેદમાં 7 અંતર કેટલું છે 42 કિલોમીટર સમય કેટલો છે 504 હવે અંશનો અંશ છેદમાં જતો રહેશે એટલે અંશમાં જતો રહેશે 5×60 ખાલી મિત્રો આનું સાદરૂપ આપવાનું છે મિત્રો તો જોઈએ તો સામેથી 5 ઉડી જશે ઓકે હવે થશે કે અહીંયા આપણે એક્સ લઈએ અને 42×60×7^504 ખાલી મિત્રો આનું સાદરૂપ આપવાનું છે આનું આપણે સાદરૂપ આપશું તો શું થશે જો કે 42ને આપણે 504 વડે ભાંગશું તો શું થશે કે 42ને આપણે 12 વડે ભાંગી શકશું મતલબ કે 12 વડે છેદ ઉડાડી શકશું તો અહીંયા આપણે 12 મળશે હવે 12ને 12×5 60 થશે મિત્રો તો અહીંયા શું થશે 5 તો હવે 5 અને 7નો ગુણાકાર કેટલો થશે 35 તો મિત્રો એક્સ બરાબર આપણને શું મળ્યું તો 35 એની વાસ્તવિક ઝડપ કેટલી હશે કે 35 કિલોમીટરની ઝડપે જતો હશે મિત્રો તો મિત્રો આપણે જોયું કે આપણે પાઠ નંબર 2માં દાખલા નંબર 8થી લઈને 17 દાખલાનું સોલ્યુશન જોયું મતલબ કે મિત્રો આપણે હવે પાઠ નંબર બાકીના દાખલા આપણે પાઠ નંબર 3માં જોશું મિત્રો તો તમને મિત્રો આ પાઠ મતલબ કે અમારા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવે અને તમારા મિત્રો મંડળમાં જરૂર શેર કરે અને વિડીયોને લાઇક કરે આવજો થેન્ક યુ આભાર બાય બાય